નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરેડીયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ એક જેની અંદર આપણે સમીકરણ કેવી રીતે લખવું બરાબર આપણે એનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ કેવી રીતે આપવું જેમ કે વર્ણનાત્મકમાંથી આપણે શાબ્દિક સમીકરણમાં આવ્યા શાબ્દિકમાંથી આપણે સાંકેતિક ભાષામાં આવ્યા એટલે કે સાંકેતિક સમીકરણ રજૂ કર્યું જે સમીકરણ છે એ શું બતાવે છે તો કે રાસાયણિક પ્રક્રિયા જે છે એમાં કોણ કોણ પ્રક્રિયકો જોડાયેલા છે પ્રક્રિયાને અંતે આપણે શું નિપજ તરીકે મળ્યું છે તો આની આપણે ચર્ચા કરી આ ઉપરાંત સમીકરણને કેવી રીતે સમતોલિત કરી શકાય એનો પણ આપણે અભ્યાસ કર્યો હવે થોડાક આપણે આગળ વધીએ એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરી દો લાઇક કરો સરસ કમેન્ટ કરો અને હા આપણે તમામ ધોરણોના એટલે કે એકથી બાર ધોરણોના તમામ વિષયોના વિડીયો લેક્ચર છે એ મુકાઈ ગયા છે મોસ્ટ ઓફલી અને થોડા ઘણા બાકી છે એ કામ શરૂ છે એટલે તમે તમારા મિત્રો સગા સંબંધી ભાઈ બહેનને પણ શેર કરી શકો છો તો ચાલો મિત્રો જોઈએ શું કહે છે આપણે તો કે ભાઈ પદાર્થની કોની વાત કરવા માગે છે તો કે પદાર્થ જે છે એ પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખી સમીકરણને વધુ અર્થસૂચક કેવી રીતે બનાવી શકાય જો આપણે શું કરી શકાય તો કે ભાઈ ભૌતિક સંજ્ઞા પણ લખી શકાય સમીકરણને આપણે એવી રીતે તૈયાર કરવાનું છે એવી રીતે સજાવવાનું છે કે જેથી કરીને એમની અંદરથી આપણને પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ શકે બરાબર એટલે પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ શકે એટલા માટે હવે શું કરી શકાય તો સમીકરણને આપણે સમતુલિત કર્યું એટલે કે ડાબી બાજુના પરમાણુઓની સંખ્યા જેટલી હોય એટલી જ જમણી બાજુના પરમાણુની સંખ્યા હોવી જોઈએ જે તે તત્વના અથવા તો ડાબી બાજુનું જેટલું દળ થાય એટલું દળ જમણી બાજુનું થવું જોઈએ દ્રવ્ય સંચયનો નિયમ આટલી આપણે ચર્ચા થઈ ગઈ હવે જો આપણે એમની ભૌતિક અવસ્થા દર્શાવી દઈએ બરાબર તો આપણે વ્યવસ્થિત રીતે એટલે કે વધુ અર્થસૂચક વધુ માહિતીસભર આપણે સમીકરણ દર્શાવી શકીએ તો કે છે કે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી પદાર્થની ભૌતિક અવસ્થા પદાર્થ ઘન સ્વરૂપે છે પ્રવાહી સ્વરૂપે છે કે વાયુ સ્વરૂપે છે એટલે કે છે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુને વધુ અર્થસૂચક બનશે જેમ કે વાયુ માટે શું વપરાશે ગેસ કારણ કે વાયુને આપણે શું કહેવાય ગેસ કહેવાય બરાબર તો જો કોઈ વાયુ હશે દાખલા તરીકે ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર નાઇ ટ્રાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ તો વગેરે જેવા વાયુ માટે આપણે શું સંજ્ઞા દર્શાવી શકીએ છીએ ગેસ જો પ્રવાહી હોય જેમ કે પાણી તો એના માટે આપણે શું સંજ્ઞા દર્શાવી શકીએ લિક્વિડ હે ને પ્રવાહીની ઇંગ્લિશમાં શું કહેવાય લિક્વિડ લિક્વિડનો પહેલો અક્ષર એલ ઘન માટે આપણે ઘનની ઇંગ્લિશમાં કહેવાય સોલિડ સોલિડ માટે એસ તથા જલીય દ્રાવણ માટે એ ક્યુ બરાબર એકવાઈસ જેવા સંકેતો દર્શાવવામાં આવે છે જલીય દ્રાવણ કેવી રીતે બને દાખલા તરીકે આપણી પાસે મીઠું છે હવે આ મીઠાને શું નાખી દઉં છું પાણીમાં હવે જો મીઠું છે એ ઘન સ્વરૂપે હોય એટલે મેં અહીંયા શું કાઉસમાં એસ એટલે કે મેં સંજ્ઞા દર્શાવી મીઠાની મીઠું કેવું હોય ઘન હોય તો ઘન માટે શું વપરાય સોલિડ પછી પાણી માટે શું વપરાય લિક્વિડ હવે મીઠું પાણીમાં ઓગળી જાય તો શું બની જાય મીઠાનું જલીય દ્રાવણ તો અહીંયા હું શું લખી શકું એક યુ લખી શકું શું લખી શકું એકયું ચાલ આવે છે તો આમે શું દર્શાવી કહેવાય સંજ્ઞા હવે હકીકતમાં નિયમ એવો છે સંજ્ઞા છે ને એ હંમેશા જમણી બાજુ દર્શાવવાની સંયોજનની કઈ બાજુ દર્શાવવાની જમણી બાજુ સંયોજન હોય કે અણુ હોય એની જમણી બાજુ દર્શાવવાની ઉપલિપિમાં એટલે કે એના લેવલમાં નહીં સહેજ નીચેની બાજુએ એને ઉપલિપિ ઉપલિપિમાં અને એ પણ કાઉસમાં દર્શાવવાની અને સહેજ નાના અક્ષરે દર્શાવવાની આ એક શરત છે ઉપલિપિમાં કાઉસમાં સહેજ નાના અક્ષરે અને જમણી બાજુ દર્શાવવી પડે કોણ તો કે સંઘના બરાબર પણ તમે જોઈ શકો છો અહીંયા એટલે તમને વધારે ખ્યાલ આવી જાય આથી સમીકરણ છે એ નીચે પ્રમાણે બનશે જો લોખંડ તો લોખંડ શું આવશે ઘન આવશે એફી આયન બરાબર એટલે જો કાઉસમાં શું લખ્યું છે એસ સોલિડ પાણી તો અહીંયા ગેસ લખ્યું છે ગણતરી સર પાણી લિક્વિડ ના આવે પણ લોખંડ શું કરશે વાતાવરણના ભેજ સાથે પ્રક્રિયા કરે છે બરાબર સમજો લોખંડ વાતાવરણના ભેજ સાથે એટલે પાણી ખરું પણ બાષ્પ સ્વરૂપે છે ભેજ સ્વરૂપે છે એટલે અહીંયા ગેસ લીખું છે તો શું બને છે આયન ઓક્સાઇડ જે આપણે અગાઉના વિડીયોમાં ભણી ચૂક્યા બરાબર તો એ આયન ઓક્સાઇડ એટલે કે લોખંડનો કાટ બનશે બરોબર જે કેવો છે સોલિડ છે અને એમાંથી હાઇડ્રોજન વાયુ શું થશે દૂર થશે શું થશે દૂર થશે એટલે આપણે આમ લખી શકાય કે લોખંડ છે એ વાતાવરણના ભેજ આરે પ્રક્રિયા કરે એટલે શું બનશે આયન ઓક્સાઇડ બનશે અને હાઇડ્રોજન વાયુ દૂર થશે બરાબર તો આવું આપણે શું કર્યું અભ્યાસ કર્યો આનું સમીકરણ સંતુલિત કર્યું હવે આપણે એમાં શું દર્શાવવું છે તો તમે વાત કરી એમ મારે સંજ્ઞા દર્શાવી છે તો લોખંડની સંજ્ઞા શું છે એસ તો આવી રીતે દર્શાવાય વાતાવરણનો ભેજ છે ભેજ છે એટલે ગેસ કાટ એસ હાઇડ્રોજન વાયુ છે એટલે ગેસ બાકી જલ્ય દ્રવણમાં શું લખવાનું એ ક્યુ બરાબર એટલે આ રીતે આપણે લખી શકીએ ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન દબાણ કે પછી ઉદીપક પણ આપણે તીરની ઉપર અથવા તો નીચે પ્રમાણે લખી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ જો ખાલી ભૌતિક અવસ્થા દર્શાવવાથી હજી પણ સમીકરણ પૂરું થતું નથી ઘણીવાર આપણે ચોક્કસ તાપમાનની જરૂર પડતી હોય છે ઘણીવાર આપણે ચોક્કસ દબાણ પ્રેશરની જરૂર પડતી હોય છે અને કોઈવાર આપણે ઉદીપક બરાબર કે જે રાસાયણિક પ્રક્રિયાને શું આપે છે વેગ આપે છે ઝડપી બનાવે છે તો એવા ઉદીપકની પણ આપણે ઘણીવાર જરૂર પડતી હોય છે તો આ તાપમાન છે દબાણ છે ઉદીપક છે વગેરે પણ આપણે દર્શાવવું પડે તો આને ક્યાં દર્શાવશું તો સમીકરણમાં જે આપણે તીર દર્શાવીએ છીએ એ તીરની ખાતો ઉપર અથવા તો તીરની નીચે તમે કોઈ પણ જગ્યાએ દર્શાવી શકો છો તીરની ઉપર પણ દર્શાવી શકો તીરની નીચે પણ દર્શાવી શકો એવું જરૂરી નથી તીરની ઉપર જ દર્શાવવું બરાબર જેમ કે આપણે કહીએ કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો શું બને છે મિથેનોલ બરાબર તો એમાં આપણે ચોક્કસ દબાણની જરૂર પડે છે તો ચોક્કસ દબાણ કેટલું છે ત્રણસો ચાલીસ વાતાવરણનું દબાણ ફરીથી જુઓ કાર્બન મોનોક્સાઇડ તો કાર્બન મોનોક્સાઇડ શું છે ભાઈ વાયુ છે એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે તો હાઇડ્રોજન વાયુ છે એટલે શું લખ્યું આપણે ગેસ લખ્યું તો તીરની ઉપર કેટલા વાતાવરણના દબાણે તો આટલું પણ લખો તોય ચાલે હો આખું વાતાવરણ લખવું જરૂરી નથી ત્રણસો ચાલીસ વાતાવરણનું દબાણ લખીએ સામાન્ય રીતે દરિયાની સપાટી ઉપરનું વાતાવરણ એક વાતાવરણનું દબાણ કહેવાય જે આપણે નવમાં ભણી છીએ બરાબર ને તો શું બને છે મિથેનોલ જેને કહેવાય લઠ્ઠો બરાબર જે લિક્વિડ ફોર્મમાં મળે છે કારણ કે વાયુઓ છે એના પર દબાણ આપવાથી શું થશે અણુઓ નજીક આવશે એ ખ્યાલ છે આપણે એટલે લિક્વિડ ફોર્મમાં ફેરવા છે પછી તમારે સમીકરણ સંતુલિત કરવાનું કે ભાઈ ડાબી બાજુ કાર્બન એક છે તો જમણી બાજુ બી કાર્બન એક છે ડાબી બાજુ ઓક્સિજન એક જમણી બાજુ ઓક્સિજન એક ડાબી બાજુ હાઇડ્રોજન બે તો જમણી બાજુ ત્રણ ને એક ચાર છે તો અહીંયા ચાર કરવા માટે શું કરવું પડે આગળ બે વડે ગુણવા પડે એટલે થઈ ગયું સમીકરણ સંતુલિત બરાબર ને આમાં કાની નવીન છે જુઓ પછી છે કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં તો પ્રકાશ એક પ્રકારનો શું થઈ ગયો તાપમાન થઈ ગયું સૂર્યપ્રકાશ એટલે એક પ્રકારનું શું થઈ ગયું તાપમાન કારણ કે પ્રકાશ આપને ખબર છે સૂર્યપ્રકાશ આપણા પર પડતો હોય તો આપણે ગરમી થવા લાગે છે ને ઓકે અને ક્લોરોફિલ ક્લોરોફિલ શું થઈ ગયું ઉદી પક તો એની સાથે પ્રક્રિયા થવાથી શું બને છે શું તો કે ભાઈ ગ્લુકોઝ બને છે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને સાથે સાથે પાણી બી મુક્ત થાય છે ઘણા થતું હશે સર આ સમીકરણ મને કંઈક નવીન લાગે છે અજૂગતું લાગે છે તો ગભરાવાનું નથી કોઈએ જો આ સમીકરણને શું કરાય વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે જમીનમાંથી પાણી મેળવે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના દ્રવ્યની મદદથી શું બને છે તો કે ગ્લુકોઝ બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે ઘણા કહેતા છે સર મને આ સમીકરણ તો બહુ આવડે છે તો ભાઈ આ સમીકરણ લખો તો પણ તમારે ખોટું ન પાડી શકે બરાબર ખોટું ન પાડી શકે પણ છતાંય કેવી રીતે લખી શકાય બંને સમીકરણ હું તમને શોર્ટકટ રીતે સમજાવી દઉં એકદમ જુઓ અહીં કાર્બન કેટલા છે ભાઈ છ અહીં કેટલા છે એક તો આપને ખબર છે નિયમ છ કરવાય તો શું કરવું પડે આગળ છ વડે આપણે ગુણવા પડે ઓકે હાઇડ્રોજન કેટલા છે બાર છે અહીં હાઇડ્રોજન ગણતરી કરો તો કેટલા છે બે તો બે છે તેમાંથી બાર કરવા હોય તો બેને છ વડે ગુણવા પડે તો બે છક બાર થઈ જાય હવે અહીંયા ઓક્સિજન કેટલા છે છન્ બે આઠ આ બાજુ ગણો ઓક્સિજન કેટલા છે છ ગુણ્યા બે ખબર છે ને અહીંયા પર્સનલ ઓક્સિજન બે છે હં એટલે આ બે છે આની અંદર ગુણે છ ગુણ્યા બે એટલે બાર આ એક છે એટલે છ એકું છ બાર ને છ કેટલા થયા અઢાર તો ડાબી બાજુ જો ઓક્સિજનના પરમાણુ અઢાર થાય તો આપણે જમણી બાજુ બી અઢાર કરવા પડે બરાબર તો અઢાર કરવા પડે તો એમાંથી મિત્રો આ ગણી લ્યો આ કેટલા થઈ ગયા છ આ કેટલા છે બે એટલે છ બે આઠ થયા આપણે તો અઢાર કરવાના છે ચાલો અઢારમાંથી છ આપણે કઈ લીધા બરાબર સમજો છ લઈ લીધા ઘણા એમ કહે છ છ ને બે આઠ છે હવે તો ખાલી દસ જ ઘટેલ પાંચ વડે ગુણો એવું ના હોય મિત્રો જુઓ તમે છ લઈ લીધા તો હવે કેટલા ઘટે બાર ઘટે તો બાર ઘટે એટલે બેને કેટલા વડે ગુણવા પડે છ વડે ગુણવા પડે તો છ દુ બાર થઈ જાય બાર ને છ અઢાર તો બંને બાજુ ઓક્સિજનની સંખ્યા સરખી થઈ ગઈ ઓકે ખ્યાલ આવી ગયો સમીકરણ કેવું થઈ ગયું હાલમાં સમતુલિત થઈ ગયું તો કે હા બરાબર હાલો આટલું સમીકરણ આપણી પાસે કમ્પ્લીટ થઈ ગયું જે આપને ખ્યાલ આવી ગયો ઓકે હવે આપણે એક નવીન કરવાનું છે જે તમને બધાને લગભગ મારા ખ્યાલથી આવડે છે જો સમીકરણ છે ને એ એક પ્રકારનું તીર બતાવે છે કે ભાઈ પ્રક્રિયકોનું શેમાં રૂપાંતર થઈ રહ્યું છે નિપજમાં જે આપણે એવું સૂચવે છે દિશા કે ભાઈ ડાબી બાજુ પ્રક્રિયકો છે જે પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રક્રિયકો કહેવાય એનું નિપજમાં રૂપાંતર થઈ રહ્યું છે એ આપણે સૂચવે છે પણ મિત્રો આપને ખબર છે દ્રવ્ય સંચયનો નિયમ પ્રક્રિયા પહેલાનું દળ પ્રક્રિયા પછીનું દળ બંને કેવું હોવું જોઈએ સરખું હોવું જોઈએ તો એનો મિનિંગ એવો થાય કે આજે સમીકરણ જે છે બરાબર એક પ્રકારે બરાબર જેવું કામ કરે છે કેમ ડાબી બાજુ જેટલા પરમાણુ છે જે તે તત્વના એટલા જ પરમાણુ જમણી બાજુ બી છે એટલે બરાબર જેવું કામ કરે છે તો ગણિતમાં તમે ભણી ચૂક્યા છો કે ડાબી બાજુ જેટલા ઉમેરો એટલા તમે કઈ બાજુ ઉમેરી શકો છો જમણી બાજુ ઉમેરી શકો છો ડાબી બાજુ જેટલા બાદ કરો એટલા તમે જમણી બાજુ બાદ કરી શકો ડાબી બાજુ પાંચ વડે ગુણો તો જમણી બાજુ પાંચ વડે ગુણવા પડે ડાબી બાજુ પાંચ વડે ભાગો તો જમણી બાજુ પાંચ વડે ભાગો પડે કેમ કારણ કે તમને સમીકરણમાં ફેરફાર એટલે સમીકરણ કે રકમમાં કોઈ ફેરફાર કરવાની આપણે છૂટ આપતું નથી એટલા માટે તો હવે હું જો શું કરું છું તો હું હવે ડાબી બાજુ છ પાણીના અણુ ઉમેરું છું તો સ્વાભાવિક વસ્તુ છે મારે જમણી બાજુ બી છ પાણીના અણુ ઉમેરવા પડે તો ડાબી બાજુ છ જમણી બાજુ છ આ પ્લસ આ માઇનસ તો ઝીરો થઈ ગયું ઓકે તો મેં કશો સમીકરણમાં ફેરફાર કર્યો નથી અને મને કોઈ પરવાનગી આપતું નથી બરાબર ડાબી બાજુ જેટલા ઉમેરા એટલા મેં કઈ બાજુ ઉમેરા જમણી બાજુ હવે તમે લખો સમીકરણ આલો સિક્સ સી ઓ ટુ હાલો હવે આ બેન ભેગા કરી દો બાર એચ ટુ સૂર્યપ્રકાશની હાજરી ક્લોરોફિલ બરાબર સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ સિક્સ ઓ ટુ સિક્સ એચ ટુ ઓ ચલો અહીં સિક્સ એચ ટુ આવી ગયા અહીંયા બાર એચ ટુ થઈ ગયા બરાબર તો જે આપણે અહીંયા હતા જ બાર એચ ટુ ઓ સિક્સ એચ ટુ ઓ ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે તો આ રીતે પણ સમીકરણને શું કરી શકાય સમતુલિત કરી શકાય બરાબર એટલે મારે કહેવાનું મિનિંગ હું છે તાપમાન દબાણ કે ઉદીપકને પણ તમે આવી રીતે દર્શાવી શકો છો જો કે આપણે એટલું શીખવાનું છે પણ છતાંય આ રીતે બી સમીકરણ સંતુલિત થઈ શકે છે આગળ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજનું નિર્માણ કેવી રીતે થાય છે રાસાયણિક પ્રક્રિયામાં તો પ્રક્રિયકો ભાગ લે છે તો પ્રક્રિયકોમાંથી નીપજ બને છે કેવી રીતે બરાબર તો એના વિશે ચર્ચા કરીએ તો કે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા જે પણ કોઈ પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચેના બંધ શું થશે પરસ્પર તૂટે છે અને બંધ તૂટીને જુદા જુદા પરમાણુઓ વચ્ચે પાછા નવા બંધ બને છે એટલે કે જૂના સંયોજનોમાં જે કાંઈ પરમાણુઓ છે એમની વચ્ચેના બંધ તૂટે છે અને શું થાય છે એ પરમાણુઓ વચ્ચે બંધ તૂટી ગયા બાદ ફરી પાછા જુદા જુદા પરમાણુઓ જોડાઈને શું કરે છે નવા બંધનું નિર્માણ કરે છે એટલે પરિણામે નિપજ બને છે દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ આયરે પ્રક્રિયા કરાવું છું તો અહીં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે બંધ છે એ તૂટે છે બરાબર બંધ તૂટે છે અહીં સોડિયમ અને હાઇડ્રોક્સાઇડ વચ્ચે બંધ તૂટે છે હવે શું થશે તો આ સોડિયમ છે આ ક્લોરીનાયરે જોડાઈ જશે એટલે હવે બે જુદા જુદા પરમાણુ થઈ ગયા સમજાઈ ગયું ને હા ભળતું ન હોય એટલે શું લે છેડા વેરી ગુડ હે ને તો જુઓ છૂટાછેડા લઈ લીધા પછી શું કરશે હં નવા પાત્ર સાથે જોડાઈ જશે ને અરે વાહ તો આવું ઉદાહરણ તો તરત મગજમાં બેસી જાય કાં તો જુઓ હવે પરમાણુ છૂટા પડી ગયા પછી શું કરશે તો કે બીજા જુદા જુદા પરમાણુઓ છે હવે એકબીજા સાથે એટલે કે બીજા પરમાણુઓ સાથે જોડાઈ જશે તો એને હવે સીએલઆઈરે જોડાઈ જશે અને આ હાઇડ્રોજન છે એ ઓએચઆઈરે જોડાઈ જશે પાણી તો નવું સંયોજનો બની ગયું એટલે કે નવી નિપજનું શું થયું નિર્માણ તો આવી રીતે નવા બંધ બનીને નિપજોનું નિર્માણ કરે છે ખ્યાલ આવે છે તો મિત્રો આ પ્રશ્નમાં આ વિડીયોમાં આપણે આટલી માહિતી રાખી શકીએ વધુ માહિતી આપણે આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું ત્યાં સુધી રજા લઈએ અસ્તુ જય હિન્દ જય ભારત